આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે કે પરાશરાવભાઈ, જુવારમાં ભરડાનો ઉપદ્રવ છે તે ઘણો બધો વધી ગયો છે અને આ જુવારમાં આવતો ભરડો કેના લીધે આવે છે? હવે ખેડૂત મિત્રો, એ બધા કુદરતી પરિબળો ઉપર આધાર રાખતું હોય છે, પરંતુ જુવારમાં ભરડો અમારા અનુભવ પ્રમાણે અમે તમને માહિતી આપીએ તો જે જુવાર મીઠી વધારે પ્રમાણમાં હોય તે જુવારના પાકમાં ભરડો છે તે વધારે આવે છે તેવું અમે અમારા અનુભવના તારણ ઉપરથી તમને કહીએ છીએ. બાકી બીજા ઘણા બધા કારણોને લીધે પણ ભરડો છે તે આવતો હોય છે. જુવારમાં ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે કે પરાશરાવભાઈ, સારું જંતુનાશક બતાવો કે કયા ટેકનિકલવાળા જંતુનાશકનો અમે છંટકાવ કરીએ તો જુવારમાં સારામાં સારું રિઝલ્ટ મળે. ખેડૂત મિત્રો, મારા પોતાના આ ઊભા જુવારના પાકમાં ભરડો ઘણો બધો આવી ગયો હતો અને મારી પાસે કપાસની જે વધેલી દવા હતી, પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ કરેલો, પણ રિઝલ્ટ છે તે જોઈએ તેટલું મળેલું નહીં. એટલા માટે પાછળથી બે રાઉન્ડ બે છંટકાવ એમામેક્ટિન બેન્ઝોએટ 5% SG નામનું જે ટેકનિકલવાળું જંતુનાશક આવે છે તેના બે છંટકાવ છે તે અઠવાડિયાના ગાળે કરેલા અને ખૂબ સારું રિઝલ્ટ મને ખેડૂત મિત્રો મળેલું છે. તમને જુવારમાં ભરડાનું કયા ટેકનિકલવાળા જંતુનાશકનું વધારે રિઝલ્ટ મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવો, જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તે પ્રમાણે માવજત કરવી હોય તો કરી શકે અને પોતાનો મહા મહેનતે ઘણા બધા ખેતી ખર્ચે જુવારનો પાક તૈયાર કરેલો હોય તે પાકને આપણા ખેડૂત મિત્રો છે તે તમારી કોમેન્ટમાં તો માહિતી હોય તે પ્રમાણે પગલાં ભરે અને પોતાનો જુવારનો ઊભો પાક છે તે ભરડાના નિયંત્રણથી બચાવી શકે. એટલા માટે ખેડૂત મિત્રો, તમે ટાઈમ કાઢીને પણ કોમેન્ટ કરો કે તમને કેવા જંતુનાશકોના રિઝલ્ટ છે તે ભરડામાં વધારે પ્રમાણમાં મળેલા છે. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી. અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું એ તમારે નક્કી કરવાનું છે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.